नमस्कार मित्रों, गुजराती दुनिया नामना अमारा यूट्यूब चैनल में आप सौनो हार्दिक स्वागत छे। मित्रों, आ वर्षे 2021 मा आखा देश मा चोमासुं केवुं रहेवानुं छे? शुं गया वर्षनी जेम आ वर्षे पण भयंकर वरसादनो माहोल जोवा मळशे? मित्रों, आ वर्षना चोमासा विषे सोशल मीडिया मा चर्चा जोर पकड़ी रही छे। माटे बधा लोकोना मनमां ए प्रश्न उभो थई रह्यो छे के आ वर्षनो चोमासुं केवुं रहेवानुं छे। गया वर्षे 2020 मां आपणे बधा जाणीए छीए के कच्छ अने सौराष्ट्रमां अति भयंकर वरसाद थयो हतो, जेनाथी खेडूतोना पाकने मोटा पाये नुकसान थयो हतो, जेथी हवे खेडूतो आ वर्षना चोमासा माटे राह जोईने बेठा छे। खेडूतो एवी आशा राखीने बेठा छे के आ वर्षनुं चोमासुं सारुं रहे, जेनाथी एमनुं पाक पण सारुं थाय। तो मित्रों, आ वर्षनुं चोमासुं केवुं रहेशे? शुं आ वर्षे सामान्य अने ओछो वरसाद जोवा मळशे के पछी आ वर्षे पण गया वर्षनी जेम अति भारे वरसाद जोवा मळशे? स्काईमेट वेगरे आ वर्षना चोमासा विशे केवी आगाही जाहेर करी छे? तो मित्रों, आजना आ वीडियो मां आपणे 2021 ना चोमासा अंगेना आवा तमाम प्रश्नों उपर विस्तारथी वात करीशुं। માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી, અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો આજનો મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। મિત્રો, સ્કાઈમેટ વેધરની ચોમાસાની આગાહી અનુસાર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ચાર મહિનાઓમાં BBM 6 મીમીની તાલુકામાં ચોમાસું 2021 માં સરેરાશ વરસાદ 103% જેટલું પડશે। ચોમાસાની પ્રાદેશિક કામગીરી ઉપર સ્કાઈમેટનો અંદાજો છે કે ઉત્તર ભારતના મેદાનો અને પૂર્વ ઉત્તર ભારતના ભાગોમાં સમગ્ર ચોમાસામાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે। એવી આગાહી કરવામાં આવી રહી છે કે જૂન અને જુલાઈ આ પ્રથમ બે મહિનામાં સામાન્ય વરસાદ થશે, પણ ચોમાસાનું જે પ્રથમ મહિનો જૂન છે એના છેલ્લા 5-7 દિવસોમાં ભારે વરસાદની આગાહી છે। આની સાથે ચોમાસાના છેલ્લા મહિના મતલબ કે સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં દેશભરમાં ભારે વરસાદ પડવાના સંકેત છે। 96% થી 104% વરસાદ સરેરાશ અથવા સામાન્ય તરીકે વ્યાખ્યાયિત થયેલ છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના માર્ગથી થઈને દક્ષિણ પશ્ચિમ ભારતમાં પ્રવેશ કરે છે। ચોમાસાના 4 મહિના પછી એટલે કે સપ્ટેમ્બરના અંત પછી ચોમાસું રાજસ્થાન થઈને જતું રહે છે। 2021ના ચોમાસાના અંગે સ્કાઈમેટના સીઈઓ યોગેશ પાટીલે કહ્યું છે કે ગયા વર્ષથી પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ યથાવત છે અને હજી સુધી સંકેતો એવા છે કે આ પરિસ્થિતિ અહીંયા ચોમાસાની આખી સિઝન દરમિયાન રહી શકે છે। આ ચોમાસાના મધ્ય સુધીમાં પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગોમાં ફરીથી દરિયાઈ સપાટીનું તાપમાન ઘટવાનું શરૂ થશે, જો કે દરિયાઈ સપાટી ઠંડી થવાની આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હશે। આના આધારે એમ કહી શકીએ કે આ વર્ષના ચોમાસામાં અલ નીનોના ઉદ્ભવની કોઈ સંભાવના નથી। આ વર્ષના ચોમાસાને અસર કરતો બીજો મહત્વનું દરિયાઈ પરિવર્તન મેડન જુલિયન ઓસિલેશન છે, જે હાલમાં હિન્દ મહાસાગરથી દૂર છે, પણ એ સમગ્ર ચોમાસાની સિઝનમાં 3-4 વખત હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે। અત્યારે ચોમાસા ઉપર તેની અસર વિશે કંઈ કહેવું ખૂબ જ વહેલું છે। મિત્રો, હવે જાણીએ કે આ ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે। એક અહેવાલ મુજબ ભારતમાં આશરે 20 કરોડ ખેડૂતો ડાંગર, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીન જેવા ઘણા બધા પાકોની વાવણી માટે ચોમાસાના વરસાદની રાહ જુએ છે। આનો સૌથી મોટો કારણ એ છે કે દેશની લગભગ 50% ખેતીલાયક જમીનમાં સિંચાઈ સુવિધાઓનો અભાવ છે। આના કારણે ભારતના અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદનની ભાગીદારી માત્ર 14% જેટલી છે, જે કૃષિ ક્ષેત્ર દેશમાં 65 કરોડથી વધુ વસ્તીને રોજગારી આપે છે।
ભારતની વસ્તી લગભગ 130 કરોડ છે, એટલે કે લગભગ 50% લોકોને કૃષિ ક્ષેત્રમાં રોજગારી મળી રહી છે। માટે જો આ વર્ષનું ચોમાસું સારું અને સામાન્ય રહે તો આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો, અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષ 2020 કરતા 2021માં વરસાદ ઓછો આવશે। એટલું જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની અનિયમિતતા જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાતમાં 98% વરસાદની શક્યતાઓ છે। આ વર્ષનું ચોમાસું સારું રહેશે પણ વરસાદમાં અનિયમિતતા રહેશે, એટલે કે આ વર્ષે વરસાદ એકધારો નહીં પડે, વરસાદ પડશે ત્યાં ખૂબ પડશે અને બાકી કોરો ધાકોર રહેશે। મિત્રો, હવે આ વિડીયોમાં છેલ્લે તમને જણાવવા માંગીશ કે ગુજરાતના કયા શહેરોમાં કેટલો વરસાદ થઈ શકે છે। સૌથી પહેલા જો આપણે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં આ વર્ષે 30 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે। બનાસકાંઠામાં 40 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। કચ્છ વિસ્તારમાં 10-20 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। મહેસાણામાં 20-38 ઇંચ, અમદાવાદમાં 35 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। આણંદમાં 48 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। દાહોદમાં 50 ઇંચ, ખેડામાં 48 ઇંચ, પંચમહાલમાં 52 ઇંચ, વડોદરામાં 55 ઇંચ, ભરૂચમાં 60 ઇંચ, ડાંગમાં 95 ઇંચ, નર્મદામાં 70 ઇંચ, નવસારીમાં 80 ઇંચ, સુરતમાં 75 ઇંચ, વલસાડમાં 100 ઇંચ, અમરેલીમાં 48 ઇંચ, ભાવનગરમાં 45 ઇંચ, જામનગરમાં 28 ઇંચ, પોરબંદરમાં 28 ઇંચ, જૂનાગઢમાં 48 ઇંચ, રાજકોટમાં 46 ઇંચ અને સુરેન્દ્રનગરમાં 36 ઇંચ વરસાદ થવાની સંભાવનાઓ છે। તો મિત્રો, આ વિડીયોમાં આપેલ જાણકારી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી। અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।